આકાશવાણીનું ભુજ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. આજની કૃષિ માહિતીનો વિષય છે નિંદામણ નાશક દવાઓમાં લેવાતી કાળજી. એકમ વિસ્તાર દીઠ પાક ઉત્પાદન ખર્ચ વધે, શા માટે કઈ રીતે વધે? આપણે જો યોગ્ય સૂચનાનું પાલન કરી અને દવા છાંટી હોય તો. પણ ભલામણ કરતા ઓછા જથ્થામાં દવા છાંટતા નિંદણનું અસરકારક નિયંત્રણ નથી થતું, એ પણ એટલી જ સાચી વાત છે. તો શું થશે? અડધું ઘાસ ઊભું હશે, અડધું સુકાઈ જશે અને ચાસમાં મુખ્ય પાકને એ અડચણરૂપ થશે અને પૂરું નિંદામણ નહીં થાય. ફરી પાછું તમને મજૂર રાખીને કઢાવવું પડશે અને નુકસાન થશે. એના કરતાં જે ચોક્કસ જથ્થો લખ્યો છે એટલી જ જથ્થામાં દવા છાંટવી. ઊભા પાકમાં પાકની વૃદ્ધિને જે અવસ્થાએ દવા છાંટવાની ભલામણ કરેલ હોય તે જ અવસ્થાએ દવાનો છંટકાવ કરો. આ બહુ જ મહત્વનો મુદ્દો છે મિત્રો. હવે દાખલા તરીકે અત્યારે ફૂલ આવવાની અવસ્થા છે, દોડી આવવાની અવસ્થા છે, મગફળીમાં દોડવા બેસવાની અવસ્થા છે, તો કઈ અવસ્થાએ આપણને દવા છાંટવી? કપાસમાં દોડવા બેઠા, ફૂલ બેઠા, તો કઈ અવસ્થાએ આપણે નિંદામણ નાશક દવા છાંટીશું એ ઉપર લખ્યું છે અને ઈ અવસ્થાએ જ બરાબર છાંટવું. ઘણી વખત કેવું થતું હોય કે ભલામણ કરેલ હોય એ બે દવા મિશ્ર કરીને છંટકાવ કરવાની હોય છે, ઘણી વખત બે દવા સાથે આવતી હોય છે અને બેને મિક્સ કરવાની હોય છે. તો એ દવા કઈ માત્રામાં મિક્સ કરવી અને કઈ રીતે એને હલાવી, કેટલી વખત એને ભેળવવું, શું કરવું, એ બધી જ પ્રક્રિયા જાણી અને પછી જ દવાને છાંટવી, તો એનો અસરકારક આપણને ફાયદો થશે અને નિંદામણને એની અસર થશે. હવે બહુ જ મુદ્દો મહત્વનો છે ખેડૂત મિત્રો. આપણી વાડીએ દવાના પંપ પડ્યા હોય, જંતુનાશક દવા પડી હોય અને આપણને એમ થાય એક ભેગા બે કામ કરી લઈએ તો ક્યારે નહીં થાય હો. નિંદામણ નાશક દવાને જંતુનાશક દવા સાથે મિશ્ર કરીને કદી પણ છંટકાવ કરવો નહીં. કારણ કે જો તમે નિંદામણ નાશકને જંતુનાશક દવા સાથે છાંટશો તો એની અસર ના તો જંતુનાશક દવા એ કામ કરશે અને નહીં નિંદામણ નાશક દવાનું એ કામ કરશે, એટલે બંને દવા વેડફાશે. અને બીજી જે ખાસ વાત ધ્યાન રાખવાની છે કે અત્યારે વરસાદી માહોલ છે, પવન પણ ફૂંકાતો હોય, તો જ્યારે તોફાની પવન હોય ત્યારે પણ આ છંટકાવ કરવો નહીં. ભલે ખેતરમાં આપણે પગ આપી શકીએ એવું હોય, ખેતરમાં ગારો ન હોય, પાણી ન ભરાણું હોય અને આપણને એમ થાય આજે પવન લાગે છે ને છાંટી નાખીએ, તોફાની પવન છે, બીજું કંઈ કામ નથી, તો મહેરબાની કરીને જ્યારે તોફાની પવન હોય ત્યારે ક્યારેય પણ નિંદામણ નાશક દવાનો છંટકાવ ન કરવો. વરસાદ પડવાની શક્યતા હોય તેવા સંજોગોમાં પણ દવાનો છંટકાવ કરવો નહીં. શું કામ? કે જ્યારે વરસાદ પડવાની શક્યતા હોય અને તમે દવા છાંટી નાખો ને ઉપર જો વરસાદ પડે તો અમુક સમય સુધી તે દવા રહેવી જોઈએ એ ઘાસ ઉપર, તો જ એ દવાનું કામ કરશે. અને જો ઉપર તરત વરસાદ પડશે તો દવા ધોવાઈ જશે અને એ દવા વેડફાઈ જશે. અને ચાલુ વરસાદે પણ ક્યારેય છંટકાવ ન કરવો. જો સામાન્ય પવન હોય તો પંપની નોઝલ જમીનની નજીક રહે તે રીતે છંટકાવ કરવો. હવે મિત્રો, આપણે કોકને મજૂર રાખી અને દાડીએ રાખી દીધો હોય અને કીધું હોય તું છાંટી નાખજે, પણ એને ખાસ ભલામણ કરવાની છે કે અત્યારે પવન લાગે છે અને જે પંપની નોઝલ છે એ તું એકદમ નીચે રાખજે, જેના કારણે જે દવા છે એ પવનમાં ઉડી ન જાય. તો આવી ખૂબ કાળજી લેવાની હોય છે, નાની વાત છે, પણ ઝીણી ઝીણી બાબતોમાં જો ખેડૂતો ધ્યાન રાખે તો ખૂબ જ ફાયદો થાય. આવી જ રીતે પહોળા પાટલે વવાતા પાકોમાં દાખલા તરીકે કપાસ, તુવેર, નિંદણનાશક દવાનો ખર્ચ ઘટાડવા માટે ફક્ત ચાસ ઉપર જ દવાનો છંટકાવ કરવો. આ પણ બહુ મહત્વનો મુદ્દો છે. બે હાર વચ્ચે જરૂરી આંતરખેડ કરી નિંદણ દૂર કરવા. આવા સંજોગોમાં છંટકાવ વિસ્તાર મુજબ દવા તથા પાણીનો જથ્થો વાપરવાથી વધુ લાભ મળે છે. પહોળા પાટલે વવાતા પાકોમાં કપાસ અને તુવેરે પહોળા પાટલે વવાતા હોય એટલે ચાસ ઉપર જ છંટકાવ કરવો, જેથી કરીને જે આપણને મુખ્ય પાકની અંદર જે ઘાસ નુકસાન કરે છે એ ઘાસ નાશ પામે અને વચ્ચે તો વિખેડા પણ કાઢી શકાય છે. એટલે બે હાર વચ્ચે જરૂરી આંતરખેડ કરી નિંદણ દૂર કરી શકાય. આવા સંજોગોમાં છંટકાવ વિસ્તાર મુજબ દવા તથા પાણીનો જથ્થો વાપરવાથી વધુ લાભ મળે છે. અને બહુ જ મુદ્દો એ છે કે પાછા પગે ચાલીને જ દવાનો છંટકાવ કરો, દવા છાંટેલા ભાગ પર ચાલવું નહીં. ખેડૂતોને આમાં પાછા પગે ચાલવાનું હોય છે, મજૂરને જે તમે રાખ્યા હોય એને પણ કહેવું પડે કે તું પાછા પગે ચાલજે, દવા ઉપર પગ ના આવવો જોઈએ. તો મિત્રો, આ રીતે ખેડૂત દવા છાંટતી વખતે ભલે પાછા પગ ભરે, પણ જો આ રીતે દવા છાંટશે તો ખેડૂત જરૂર બે પગલા આગળ વધશે. દવા છાંટનારે હાથમાં મોજા કે અન્ય રક્ષણાત્મક વસ્ત્ર પહેરવા. હવે જો મિત્રો, અત્યારે દવા છે, દવા આપણે હાથમાં દવા છાંટતી વખતે જો મોજા ના પહેર્યા હોય અને હાથમાં આપણે ઓછી શરદી થઈ નાકમાં હાથ લગાડ્યો, આંખમાં હાથ લગાડ્યો કે મોઢામાં હાથ લગાડ્યો, તો એ બધી વસ્તુ નુકસાન કરશે અને ઝેરી અસર થશે. દવાના છંટકાવ પહેલા અને પછી પંપ તથા વપરાયેલા સાધનો બરાબર સાફ કરવા. દવા છાંટવા માટે ચોખ્ખું પાણી વાપરવું. નિંદામણ નાશક દવાનો ઉપયોગ કરવામાં આવે સાવચેતી પૂર્વક, તો નિંદણ નાશ પામે અને સરવાળે ઉત્પાદન વધુ મળે. નિંદામણ નાશક દવાઓમાં લેવાતી કાળજી વિશે આપે હમણાં જ આ કૃષિ માહિતી સાંભળી. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.